યુક્રેનમાં યુદ્ધના સંકટમાં ભારતીયો ફસાયા છે જેમાં ગુજરાતના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સવારે ડોનેત્સ્કમાં પાંચ વિસ્ફોટો બાદ યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે તથા ડોનેસ્ક જ્યાં પાંચ બ્લાસ્ટ થયા હતા તે બે ક્ષેત્રોમાંથી એક છે જેને રશિયાને નવા દેશ તરીકે માન્યતા આપી છે ત્યારે યુદ્ધના સંકટમાં ભારતીયો ફસાયા છે જેમાં ગુજરાતના પાંચસો જેટલા વિદ્યાર્થી ફસાયા છે તેથી વડોદરાના વાલીઓએ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂ ફ્લાઇટો રદ કરાઈ છે તેથી ભારતનું એક વિમાન યુક્રેનથી પરત ફર્યું છે ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે યુક્રેઇન પર રશિયાનું આક્રમણ થતા યુક્રેનની રાજધાની કીવમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે તેમાં કીવ એરપોર્ટ ઉપર ગુજરાતના આઠ વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અહીં ફસાઈ ચૂક્યા છે તેમાં નવ પોઈન્ટ પિસ્તાલીસની ફ્લાઇટમાં વિદ્યાર્થીઓ પરત ભારત આવવાના હતા હવે વડોદરાના વાલીઓએ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને વિદ્યાર્થીઓને પરત લાવવા વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે જેમાં રાજેન્દ્ર ત્રિવેદીએ વાલીઓને ખાતરી આપી છે કે તે વિદેશ મંત્રાલય સાથે વાત કરી વ્યવસ્થા કરશે ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ગુજરાતના ચારસો થી પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા છે યુક્રેનમાં જેનો ડર હતો તે જ થયું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશો પર રશિયન સેનાએ યુક્રેન ઉપર ચારે બાજુથી એટેક શરૂ કરી દીધું છે રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની કેવ ઉપર મિસાઇલો છોડી રહ્યું છે તો સમુદ્રમાં ઉભેલા યુદ્ધ જહાજો પણ યુક્રેનના વિસ્તારોમાં આગના ગોળાઓ વરસાવી રહ્યા છે પુટિને જાહેરાત કરી છે કે તેઓ હથિયાર વિના યુક્રેન છોડી દેશે તેમણે નાટો દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ રોકવાનો પ્રયાસ કરશે તો તેમને ઇતિહાસના સૌથી ભયાનક પરિણામોનો સામનો કરવો પડશે